વતન એક પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જુઓ એમાં પહેલો પ્રશ્ન છે ઈશ્વર ક્યાં રમી રહ્યો છે તો એનો જવાબ છે ઈશ્વર મેઘધનુષના રંગોમાં રમી રહ્યો છે જુઓ બીજો સવાલ ઈશ્વર ક્યાં સ્વરૂપે સોગાદ આપે છે ઈશ્વર ફૂલોના રંગ અને સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે જુઓ ત્રીજો સવાલ મોસી ભગત સ્વભાવે કેવા હતા મોસી ભગત સ્વભાવે સાસુકલા પ્રામાણિક અને સંતોષી હતા ચોથો સવાલ જોઈશું મોસી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા મોસી ભગતે બાર મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા ધરતી પર શું શું સુંદર દેખાય છે તો એનો જવાબ જોઈશું ધરતી પર સરિતા અને સરોવર સવાર અને રાત્રિ વન ઉપવન અને ગિરિવર માછલી પંખી સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે તો આપણો પહેલો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે હવે જોઈશું આપણે બીજો પ્રશ્ન પ્રશ્ન બે નીચેના વાક્યોમાં આપેલા વિકલ્પોમાંથી સાસો વિકલ્પ ઉપર ખરાની નિશાની કરો જુઓ એમાં પેલું છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ અને સોગાંધ તો આપણે એમાં આવશે સોગાદ શું લખવાનું રહેશે સોગાદ સાચું છે એટલે એના ઉપર તમારે ખરાની નિશાની કરવાની અને સોગાધ ઉપર તમારે એની માથે લીટી કરી દેવાની હવે જુઓ બીજું રાડ ત્રાડને લાડની સાથે મોર પીસનો સૂર અને સૂર તો પેલું જે સૂર છે એ ખોટું છે બીજું સૂર છે એ સાસુ છે તો પહેલાં સૂર ઉપર લીઠી કરી દેવાની અને બીજા સૂર ઉપર ખરાની નિશાની કરી દેવાની લાવને જરા મોસીને ત્યાં આંટો અને આટો મારી આવું તો પહેલાં આંટો ઉપર લીટો કરી દેવાનો બીજા લીટા ઉપર ખરાની નિશાની કરી દેવાની બીજો આટો સાચો છે હવે જોઈએ આપ ખરા સાધુ અને સાધુ તો પેલું સાધુ એ ખોટું છે એના ઉપર લીટી કરી દેવાની અને બીજું સાધુ એના ઉપર ખરાની નિશાની કરવાની કવિતા સુંદર જીવન અને જીવન તો પેલું જીવન ખોટું છે બીજું જીવન સાચું છે તો એના ઉપર ખરાની નિશાની કરવાની હવે આપ તમારે મારી સાથે સાથે ચોપડીમાં પૂરતી પણ કરતું જવાનું છે તો પ્રશ્ન એક તો ચોપડીમાં નહીં સમાય પણ પ્રશ્ન બેથી થી તમારે મારી સાથે પૂરતી કરતું જવાનું છે તો આ થયું આપણો પ્રશ્ન બે હવે આપણે જોઈશું પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણ શબ્દ રમત સૂચના મુજબ કરો શબ્દના છેલ્લા અક્ષર પરથી નીચે આપેલા ખાનામાં બીજા શબ્દો લખો એટલે આપણે પાઠ પ્રમાણે આ શબ્દને ગોઠવવાના છે તો જુઓ તમારી ચોપડીમાં પહેલાં લખ્યું છે લીમડો એના પછી લખ્યું છે ડોલ એના પછીના ખાનામાં લખ્યું છે લખોટી પછી જુઓ એરો કરેલો છે તો એવી રીતે લાઇનમાં એરા બતાવેલા છે તો એરા પ્રમાણે આપણે ખાનામાં ચાલવાનું છે તો પછી જુઓ ખાનું ખાલી આપેલું છે ને ડોટ ડોટ છે એમાં લખવાનું છે ટીકા હવે એના પછીનું નીચેનું ખાનું જે એરો બતાવે છે એમાં લખવાનું છે કાતર એની બાજુનું ખાનું છે એમાં લખવાનું છે રકાબી એની બાજુનું ખાનું છે એમાં લખવાનું છે બીક એની બાજુનું ખાનું છે એમાં લખવાનું છે કર્સણ હવે જુઓ નીચે એરો બતાવે છે તો એમાં લખવાનું છે નમ્રતા હવે એની બાજુનો એરો બતાવે છે એમાં ખાનામાં લખવાનું છે તારા હવે એના બાજુના ખાનામાં લખવાનું છે રાત અને છેલ્લું ખાનું છે એમાં લખવાનું છે તરસ તો હવે આ આપણે પાઠ પ્રમાણે શબ્દ લખ્યા હવે આપણે જોઈશું પ્રશ્ન ચાર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન ચાર જોઈશું નીચેના શબ્દના સમાનાર્થી શબ્દો આપો તો તમારે મારી સાથે મારી ચોપડીમાં પૂર્તિ પણ કરતું જવાનું છે તો જુઓ એમાં પેલું સરોવર તો એનો સમાનાર્થી શબ્દ થશે સરોવર અથવા તળાવ તો તમે બંનેમાંથી કોઈ પણ એક લખી શકો હવે જુઓ બીજો છે ગર્વ ગર્વનો સમાનાર્થી શબ્દ થાય છે અહંકાર અને અભિમાન તો તમારે બંને લખવાના છે ચોપડીમાં હવે જોઈએ ત્રીજો ઉષા એટલે પરોટ અને મણસૂકું એટલે કે સવાર હવે જોઈએ ચોથું રળિયાત એટલે ખુશી અને પ્રસન્તા હવે જોઈએ સમીર એટલે પવન અને વાયુ એના પછીનું સઠ્ઠું છે નિશા એટલે રાત્રિ અથવા રાત તો તમારે મારી સાથે સાથે ચોપડીમાં પણ પૂર્તિ કરતું જવાનું છે હવે જોઈશું આપણે પ્રશ્ન તો હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન પાંચ જોઈશું નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ આપો તો એમાં જોઈએ પહેલું છે ધરતી એટલે આકાશ બીજું છે ઉષા એટલે સંધ્યા ત્રીજું છે ટૂંકું એનું વિરુદ્ધાર્થી થાય છે લાંબુ અને ચોથું છે પૂર્ણ એટલે અપૂર્ણ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આ તમારી ચોપડીમાં પૂર્તિ પણ કરતું જવાનું છે ને સાથે સાથે વાંચન પણ કરતું જવાનું છે તો હવે આપણે જોઈશું પ્રશ્ન છ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન છ નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો એમાં પહેલું છે જીવ બળવો તો એનો અર્થ થશે અતિશય સંતાપ થવો એનું વાક્ય એવું બનશે છોકરા માટે મા બાપનો જીવ બળે એ સ્વાભાવિક છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય અને અર્થ તમારે તમારી ચોપડીમાં લખતું જવાનું છે તો જુઓ બીજું બેઠા બેઠા ખાવું મહેનત કર્યા વગર ખાવું તો વાક્ય એવું બનશે બેઠા બેઠા ખાય એવો આળસુ દીકરો મા બાપને ગમતો નથી હવે આપણે જોઈશું ત્રીજું બાવડાના બળથી તો એનો અર્થ એવો થાય જાત મહેનતથી એટલે એનો વાક્ય એવું બનશે કે મોશી બાવડાના બળથી જે મળે તેમાં સંતોષ માનતો હતો હવે જોઈશું આપણે સોથું પેટનો ખાડો પૂરો એટલે એનો અર્થ એવો થશે ગુજરાન ચલાવવું તો વાક્ય એવું બનશે કે મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને પેટનો ખાડો પૂરવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે તો આ રીતે આપણે પ્રશ્ન છમાં રોઢિ પ્રયોગના અર્થ અને વાક્ય બનાવ્યા જે તમારે મારી સાથે તમારી ચોપડીમાં પણ પૂરતું કરતી જવાનું છે તો હવે આપણે પ્રશ્ન તો હવે આપણે જોઈશું પ્રશ્ન સાત પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો તો ઉપર આપેલી જુઓ પંક્તિ છે તમારી ચોપડીમાં આપેલી એ અલગ અલગ એટલે કે આડાહોળી આપેલી છે તો આપણે એને ક્રમમાં ગોઠવવાની છે તો જુઓ વિભુ હશે તો કેવા સુંદર સુંદર વન ઉપવન ગિરિવન ઉષા સુંદર નિશા સુંદર એવું થતું મોજ મનમાં તો આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો નીચે જુઓ તમને ચોપડીમાં લાઈન આપેલી છે તેમાં તમારે લખતું જવાનું છે તો હું અહીંયાથી જે પ્રમાણે બોલતી જાઓ એ પ્રમાણે તમારે લખતું જવાનું છે ઉષા સુંદર નિશા સુંદર સુંદરવન ઉપવન ગિરિવન આ થઈ આપણી બે પંક્તિ જે મેં લાઇનમાં ગોઠવી છે હવે જુઓ ત્રીજી પંક્તિ વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મું મનમાં તો આ રીતે આપણે પંક્તિ લાઈનમાં ગોઠવવાની છે જે મેં તમને નીચે અહીંયા ગોઠવીને બતાવે છે તો તમારે આ રીતે તમારી ચોપડીમાં પૂર્તિ કરવાની છે તો હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રશ્ન આઠ જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આઠ ઉખાણા બનાવો અથવા મેળવીને લખો તો તમારે તમારી ચોપડીમાં જુઓ પહેલાં આપેલું છે રાતા રાતા રતનજી ઉપર લીલા લીલા પાન મૂળા નાતે સગાભાઈ અથાણામાં માન તો આ પેલી પેલું ઉખાણું તમારી ચોપડીમાં આપેલું છે અને પછી જુઓ એમના લીટી આપેલી છે તો હું અહીંયા જ્યાં તમને હમણાં બોલતી જાઉં અને કહેતી જાઉં એ પ્રમાણે તમારે તમારી ચોપડીમાં પૂર્તિ કરતું જવાનું છે તો પહેલાં ઉખાણાનો જવાબ આવશે ગાજર જુઓ તમને અહીંયા ઉદાહરણ તરીકે બતાવ્યું છે કે કેવી રીતે ઉખાણું લખવું અને એનો જવાબ લખો તો હવે પહેલાં ઉખાણાની શરૂઆત કરી તો એક નંબર આપો અને લખો કાદવમાં જન્મીને પાણી ઉપર રહે રૂપ રંગની સુગંધથી સૌ કોઈને એને ચાહે તો વિદ્યાર્થી મિત્રો એ કોણ છે કમળ તો સામે બોક્સમાં કમળ એમ તમારે જવાબ લખવાનો રહેશે તો ચાલો હવે બીજું જોઈએ કાગલની છે કાયાને અને અક્ષરની છે આંખ અલકમલકની સહેલ કરાવે ખુલે જ્યારે પાંખ તો જુઓ હવે એ ઉખાણાનો જવાબ શું થશે ચોપડી તો સામે બોક્સમાં તમારે લખવાનું છે ચોપડી અને ઉખાણું પણ તમારે તમારે ચોપડીમાં લખતું જવાનું છે હવે જોઈએ ત્રણ પાણી નીચે ફર્યા કરે પણ નથી એ માસલું દુશ્મન જહાજ જોતાં એનું પળમાં કાઢે કાટલું તો જુઓ એનો જવાબ થશે સબમરીન તો વિદ્યાર્થી મિત્રો આ ઉખાણા અને ઉખાણાનો જવાબ તમારે ચોપડીમાં પૂરતી કરતો જવાનો છે તો હવે આપણે જોઈશું પ્રશ્ન નવ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નવ તમારા ઘરમાં શાળામાં જોવા મળતા સામાયિકો વર્તમાનપત્રો પુસ્તકો વગેરેની યાદી બનાવો તો મેં અહીંયા બોક્સ બનાવેલું છે પણ તમારી ચોપડીમાં બે લીટી આપેલી છે તો તમારે એમાં એ બે લીટીમાં એક નંબર કરીને ત્રણેય વસ્તુ લખી નાખવાની પછી બે નંબર કરીને ત્રણેય વસ્તુ લખી નાખવાની અને જ્યારે નોટબુકમાં લખો ત્યારે આ મેં જે કોષ્ટક બનાવ્યું છે એ કોષ્ટક પ્રમાણે તમારે કોષ્ટક બનાવીને લખવાનું છે ચોપડીમાં સીધું લખી નાખવાનું છે એક બે ત્રણ નંબર આપીને અને જ્યારે નોટબુકમાં લખો ત્યારે આવી રીતે મારી જેવું કોષ્ટક બનાવીને લખવાનું છે તો પહેલું ખાનું રહેશે સામાયિકો બીજું ખાનું રહેશે વર્તમાનપત્રો અને ત્રીજું ખાનું રહેશે પુસ્તકો તો એમાં પહેલું જુઓ અખંડાનંદ ગુજરાત સમાચાર અને રામાયણ હવે બીજું છે બાલસૃષ્ટિ સંદેશ અને મહાભારત હવે ત્રીજું છે કવિતા દિવ્ય ભાસ્કર અને સરસ્વતી ચંદ્ર હવે એમાં ચોથું છે નવનીત સમર્પણ જનસંતા જનસત્તા અને પછી પુસ્તક એનું આવશે સત્યના પ્રયોગો તો હવે છેલ્લું અને પાંચમું એમાં સામાયિક છે ઉદ્દેશ વર્તમાનપત્રો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને પુસ્તક છે હેરી પોટર તો આ રીતે તમારે ચોપડીમાં સીધું લખવાનું છે અને જ્યારે નોટબુકમાં લખો ત્યારે કોષ્ટક બનાવીને લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન દસ પ્રશ્ન દસ નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિન્હો મૂકો અને ફકરો ફરીથી લખો તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીમાં ફકરો આપેલો છે અને નીચે થોડી ઘણી જગ્યા છે તો ત્યાં તમારે લખવાનું રહેશે અને નોટબુકમાં લખો ત્યારે આ સવાલ પણ લખવાનો રહેશે અને નીચે ઉત્તર એટલે કે જવાબ પણ લખવાનો રહેશે તો આ જ્યારે હું સમજાવું છું એ બધું તમારે મારી સાથે સાથે તમારા પુસ્તકમાં પૂરતી કરતું જવાનું છે અને હોમવર્ક હું આ પુનરાવર્તન પૂર્ણ થશે ત્યારે આપીશ તો જોઈએ જુઓ ઉપરનો જે ફકરો છે હવે હું એમાં ખાલી તમને જવાબ સમજાવું જુઓ મોસી સાધુ સામે જોઈ હસવા લાગ્યા જુઓ પૂર્ણ વિના મૂક્યું અને જુઓ પછી હું કર્યું છે તેણે કહ્યું જુઓ ઉદ્ગારસિન્હ છે પછી જે કહેવાના એ લેવાના પાછું ઉદ્ગારસિન્હ મહારાજ જુઓ પ્રશ્નાચિહ્ન કર્યું છે આપની ઈચ્છા હોય તો બનાવો જુઓ એણે છેલ્લે શું પૂર્ણ વિરામ કર્યું છે અને કૌશ પૂરો કર્યો હવે એના પછીનું છે સાધુએ કહ્યું તો ઉદઘાટિહ્ન અને પાછું એણે કૌશ બનાવ્યું છે અચ્છા બનાવો અલ્પવિરામ ક્યારે આપશો પ્રશ્નાચિહ્ન અને કૌશ પૂરું કર્યું છે તો આ રીતે તમારે ફકરો તમારી નોટબુકમાં અને ચોપડીમાં લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હોમવર્ક જોઈએ જો મેં તમને આ બધું શીખવ્યું એ તમારે તમારી સાથે સાથે જ તમારી ચોપડીમાં પૂરતી કરતી જવાનું હતું અને હોમવર્ક હવે તમારે હોમવર્ક તમારી નોટબુકમાં કરવાનું છે તો નોટબુકમાં તમારે પુનરાવર્તન એક એક વખત તમારી નોટબુકની અંદર લખવાનું છે હોમવર્ક તમારે નોટબુકમાં કરવાનું છે અને મારી સાથે સાથે ચોપડીમાં પૂરતું કરતી જવાનું છે તો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો